અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના હું પ્રમુખ તરીકે હમણાં મારી વરણી થઈ છે. હું ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ક્લાસ વન અધિકારી તરીકે નોકરી કરી અને 2012માં નિવૃત્ત થયો. નિવૃત્ત થયા પછી અમારા ધારાસભ્ય શ્રી અનિલભાઈ જોશિયારાના માર્ગદર્શન હેઠળ મને કોંગ્રેસ તરફથી ટિકિટ આપવામાં આવેલી અને એમાં ડેલિગેટ તરીકે હું ચૂંટાયો. હાલ મારી ઉંમર 64 વર્ષની છે અને તાલુકાના વિકાસ માટે દરેક અમારો આ તાલુકો આપણે ગરીબ પછાત તાલુકો ગણાય છે અને પછાત તાલુકામાં નાના મોટા ઘણા પ્રશ્નો તાલુકાના ઉપસ્થિત થાય છે, જેવા કે પાણીની સમસ્યા હોય, રોડની સમસ્યા હોય, વાહનોની સમસ્યા હોય, દૂર દૂર ગામોમાં કંઈ વાહનની વ્યવસ્થા ના થતી હોય, એની પ્રાધાન્ય આપીને મારે કામ કરવાનું છે. તાલુકાનો વિકાસ થાય એ કામ કરવાનું છે અને મારે ખાસ કરીને અમારા આજુબાજુના ગામડાઓમાં અને આખા તાલુકાના મારા મતક્ષેત્રમાં લગભગ 6-7 ગામો આવે છે. એમાં મહેરુ, જસવંતપુરા, નવા, ભેટાલી, વાંકાનેર અને વાંકાનેર છાપરા એ ગામો આવે છે. તે એ ઉપરાંત આખા તાલુકાના લગભગ 130 જેવા ગામડાઓ આવેલા છે. એનો પણ મારે ખાસ કરીને પ્રમુખ તરીકે એની કાળજી લેવાની થાય અને મારે ખાસ આ રાજકારણમાં આવવાનો પ્રેરણા એવી છે કે મારા દાદાથી માંડીને મારા ફાધર સુધી એ દરેક અમારા ફાધર કોંગ્રેસી હતા અને લગભગ મારા ફાધર 20 વર્ષ સુધી તો સરપંચ તરીકે રહ્યા છે અને ગામના મુખી તરીકે પણ હતા. એટલે મારા ફાધરની પ્રેરણાથી મારા આ એક રાજકારણમાં આવવાનું એક મહત્વાકાંક્ષા હતી. એ અમારા નેતાઓ અને અમારા જોશિયારા સાહેબે મારી પરિપૂર્ણ કરી છે. અને બીજું કે ખાસ કરીને રાજ્ય સરકારની ઘણી બધી યોજનાઓ ગરીબો માટેની કાઢેલી છે. એ યોજનાને દરેક છેવડાના માણસ સુધી પહોંચે એ યોજનાઓ એનું મારું પ્રાધાન્ય રહે છે. અને સરકારશ્રીના જે યોજનાઓ છે એ યોજનાઓ દરેકને પ્રાપ્ત થાય અને એનો લાભ મળે એવા મારા ખાસ પ્રયત્નો રહે છે. ગાંધીનગરથી RL વ્યાસ સાહેબ જે પત્રકાર છે તેઓ અત્રે મારા તાલુકામાં અને છેક પ્રમુખના ઘર સુધી આવીને જે આ કાર્યવાહી કરી છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં પણ આવો કરતા રહે અને અમારી મુલાકાત લેતા રહે અને લોકો સુધી આમનો સંદેશ પહોંચાડે રહે એવી મારી શુભકામના છે.